અમારા નવા નવા વિડીયો ભવિષ્યમાં જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે માણસને ખાવા પીવાનું ખૂબ વધી છે એમાં ખાસ કરીને ફર ફરસાણ જે છે એ ખાવાની ટેવ આપણને વધારે છે એટલે મસાલા ભરપૂર હોય એવું જ આપણને ભાવે છે અને એમાં જ મજા આવે છે અને એમાં આપણને બેઠકનો ધંધો હોય એટલે થયા વિના લગભગ રીએ નહીં તમે જુઓ સમાજની અંદર આ જે દર્દી છે ત્યાર પછી આ જે ખટારાના ડ્રાઈવર છે મોચી લોકો જે છે કે જે કોઈ કાયમ માટે તકિયા ઉપર બેઠા રહેતા હોય એવા માણસો છે આવાને ઘણું ખરું કરી અને થાય છે અને હરસતા બીજું એક કારણ એ છે કે આપણે બેઠા રહી કાયમ માટે એટલે સંડાસ આપણે ક્યારે જવું એ કાંઈ ખબર પડતી નથી એ એટલે કબજિયાત પણ થાય છે જ્યારે ઊભા થાય અને થોડુંક હલનચલન કરીએ એટલે આપણને ચંદા જવાની ઈચ્છા થાય અને ઘણી વખત ક્યાંય અનુકૂળતા ન હોય તો નહીં જાય એમાંથી કબજિયાત કબજિયાત થઈ જાય અને એમાંથી આ રોગ આપણને લાગુ પડી જાય છે તો આ દૂધતા હરસ એટલે કે લોહી પડતું હોય જે હરસની અંદર એની વાત આપણે એના ઇલાજ વિશે વાત કરીએ છીએ તો સાંભળો બરાબર ધ્યાન દે ત્રણ ગ્રામ નાગ કેસર આ નાગ કેસર જે છે એ મહેંદીના જે બીયા હોય ને એવા હોય છે અને એ નાગ કેસર અને ત્રણ ગ્રામ કાવા તલ અને ત્રણ ગ્રામ સાકર જો નાગ કેસર આપણી પાસે ન હોય તો ઓસડિયાવા જે છે એની દુકાનેથી લઈ લેવાના તલ ઘણું ખરું કરીને ઘરમાં છે હોય અને ન હોય તો તલ પણ ત્યાંથી લઈ લેવાના અને આ ત્રણ ત્રણ ગ્રામ ત્રણેય વાના લેવાના છે એને બરાબર સ્લીપર ઉપર લસોટી નાખવાના છે એટલે ગમે તે કોઈ પણ જગ્યા ઉપર આપણે મૂળ મુદ્દો હોવો છે કે એકદમ બારીક ચટણી જેવું થઈ જવું જોઈએ ગમે તે રીતે કરી લસોટીને કરીએ તે ભલે ખાંડીને કરી તો પણ ભલે હવે આ બરાબર લસોટા જાય બારીક એકદમ જેમ બને એમ બારીક લસોટવાની લસોટા જાય એટલે એ બધું મિશ્રણ લઈ અને એક વાસણની અંદર લઈ લેવાનું નાનું નાનો વ્હાઈટખો હોય એવા વાસણની અંદર અને એની અંદર મધ અને માખણ હવે મધને માખણ જ્યારે આપણે મિશ્ર કરીએ ત્યારે મધ કાં વધારે હોવું જોઈએ કાં માખણ વધારે હોવું જોઈએ બે સરખા ભાગે નહીં ઓછા કાં ભાગે નાખવાનું કાં માખણ વધારે નાખવાનું કાં મધ વધારે નાખવાનું પણ બંને સરખા નહીં આયુર્વેદની દૃષ્ટિએ એ ઝેર બને છે અને એ બે સરખે સરખા નહીં નાખવાની આપણી રુચિ પ્રમાણે નાખવાનું અને મિસ મિશ્ર બરાબર કરી અને સવારે દરરોજ ચાટી જવાનો છે આવી રીતે આ પ્રયોગ પંદર દિવસ તમારે લંબાવવાનો છે એનાથી તમે જે લોહી પડતું હોય છે તમને સંડત જાતી વખતે એ લોહી બંધ થઈ જાય છે એટલે કાળજીપૂર્વક આ પંદર દિવસ પ્રયોગ કરવાનો છે અને પછી ખાવા પીવામાં કેવો છાશ પીવાની છે ગોળવું કેવું ગોળવું અને એ જુદું દૂધ મેળવવાનું છે આપણે ત્રણ પોગી દૂધ હોય દૂધનું દહીં હોય એમાં એક પોગી પાણી ઉમેરવાનું અને એ છાશ કરવાની છાશ કેવી કરવાની પાકી કાચી નહીં ક્યાં તો નાખ્યું અને આમ વલોવી નાખ્યું એમ નહીં હવે દહીં જમ દહીં બરાબર આપણે જમાવી દીધું હોય તો આવી રીતે પણ માપ કાઢી શકાય કે ત્રણ ચમચા આપણે નાખી દઈ દહીં અને એક ચમચો પાણી નાખી દઈ એવી રીતે ત્રણ અને એકના ના પ્રમાણમાં બરાબર લઈ અને વલોવાનું છે પછી તમે એ ગમે એટલું દહીં નાખો પણ ત્રણ ભાગ દહીં અને એક ભાગ પાણી આ બે પાકી છાશ કરવાની છે એટલે પાકી છાશ એટલે કેવી માખણ થઈ જવું જોઈએ એવી અને એ છાશ તમારે પીવાની છે બીજું કશું ખાવાનું નથી એ ધ્યાનમાં રાખવાનું આ પંદર દિવસનો પ્રયોગ છે પછી અને આવી રીતે તમે પ્રયોગ કરશો ને એટલે પછી જિંદગીમાં એ મટી જાય ને પછી તમને થવાના નથી ધ્યાન રાખ્યો છાશ એટલી ઉત્તમ છે તમને એકદમ શાંતિ થઈ જશે થોડોક પ્રયોગ કરવો તમને કઠણ પડે તમને એમ લાગે કે પંદર દિવસ સુધી છાય જ લેવી બીજું કાંઈ લેવું નહીં તો કામ કેમ કરવું અને અશક્તિ આવી જાય એ અશક્તિ આવવાની નથી બિલકુલ એ હું ખાતરીપૂર્વક તમને કહું છું તમે તમારા મનથી નબોવા પડો અને અશક્તિ આવે એ બીવું જુદો છે બાકી જેટલો તમે ખોરાક ખાતા હો અને શક્તિ હોય ને એટલી જ શક્તિ રહેવાની છે અને આ ઘો જે છે એ તમારે જેટલી વખત પીવું હોય એ છોક છે તરસ લાગે તો પીઓ ગમે ત્યારે પીઓ પણ જુઓ એ એવી રીતે પીવાનું છે કે એક વખત આપણે છાચ બનાવી લીધી પછી આખો દિવસ ચાલે એમ કરવાનું નથી જ્યારે પીવાની ઈચ્છા થાય ત્યારે તાજે તાજી ભલોવાની છે માખણ થાય એટલી નત્ર કચાશ્રીએ પ્રયોગમાં તો આપણા રોગમાં પણ કચાશ્રીએ આ બધા દેશી પ્રયોગો એવા છે કે એની ઉપર એક માણસ છે તો મટે અને એ મટે એટલે જાય પછી જિંદગીમાં થાય નહીં તો આવો પ્રયોગ કરવો સારો કે દરરોજ દવા લઈ અને દરરોજ દવા લેવી અને જીવન ગુજારવું એ સારું તો એ દરરોજ દવા લેવી એના કરતાં આ પ્રયોગ થોડી મહેનત ભલે પડે પણ આવી રીતે આપણે કરી નાખીએ તો કોઈ દિવસ ફરીને થશે નહીં અને ઓના ઓમાં તમારે મટશે નહીં કાઇમ દવા લેવી પડશે એનાથી રાહત રહીએ જેમ કે ઓલો વીછે કઈ હોય અને ઇન્જેક્શન લગાવી દે એટલે આપણે કાંઈ ખબર ન પડે અને આપણે કંઈ વીછી ઉતરી ગયો એવી વાત છે માટે કાળજી રાખી અને આ પ્રયોગ કરો તો તમને ખૂબ મજા આવી જશે અને પ્રયોગ કરતાં થોડી મુશ્કેલી નટશે પણ પછી એટલા તમે ખુશી થાય છો કે સારું થયું પછી તમે તારે મરચાં ખાઈ જાવ ગમે તે કરજો પછી નહીં થાય છાશનો પ્રયોગ એવો છે પંદરથી દિવસ સુધી કેવો છાશ ઉપર રહેવાનું છે અને જ્યારે પીવાની ઈચ્છા થાય ત્યારે જ ભલોવાનું છે પ્રયોગ થોડો કઠણ છે પણ એનાથી અનેક ઘણો આપણને ફાયદો થાય એવો છે તો કાવીથી આ પ્રયોગ કરજો એટલે તમને લોહી પડતું બંધ થઈ જાય છે અને કાયમી નો તમને આરામ થઇ જાય છે ફરી ક્યારેય અમારા વિડીયો તમને પસંદ પડ્યા હોય તો આ ચેનલ શેર કરવાનું ભૂલશો નહીં